નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એકમાં જોયું કે માલધારીનો એક નેસ છે કર્મના દાધિયા નામનો. ત્યાં માલધારી છે એ સવાર થાય છે અને પોતાના ભેંસોને અને બધા પ્રાણીઓને લઈને જંગલમાં ચરાવવા જાય છે, ત્યારે માલધારી સ્ત્રી છે એ સવારમાં મેળવેલા દૂધ છે એની છાસ મેળવે છે અને બપોર પછીના સમયમાં ફૂટતું બળતણ વીણવા માટે જંગલની અંદર જાય છે. આટલી ઉંમરની એક બાઈ છે એ આવી રીતે કરગસિયા વીણવા માટે જંગલની અંદર જાય છે. એની પાછળ એક નાનું બાળક આવતું હોય છે. એ બાળક છે એ ફૂલ ચૂંટતું ચૂંટતું માની પાછળ જતું હોય છે. માં છે એ કરગટિયા વીંટી વીંટી આગળ નીકળી જાય છે અને એ બાળક છે એ પાછળ જતું હોય ત્યારે એ જુએ છે તો કંઈક ગલુડિયા જેવું કૂકું અવાજ એમને સંભળાય છે અને ગલુડિયા જેવું પ્રાણી દેખાય છે. બાળક એમની પાસે જાય છે અને એમને ગોદમાં તેડી લે છે અને પોતાના નેસ તરફ એ પાછું ભરે છે. ત્યાંથી આગળની જે સાહસ કથા છે એ હવે આપણે આ ભાગમાં જોઈએ. નવા દોસ્ત સાથે મોડું શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. એ નાનો બાળક છે એમણે એ ગલુડિયા જેવું જે પ્રાણી હતું એમને તેડે છે અને કાલી કીલી ભાષાની અંદર એની સાથે વાત કરતો કરતો પોતાના નેસ તરફ એ જાણી છે. પરંતુ ત્યાં જ પાછળથી ડણક સંભળાય. ડણક ડણક એટલે સિંહની ગર્જના. બાળક છે એ જતો હોય છે ત્યારે પાછળથી એમને સિંહની ગર્જના છે એ સંભળાય છે. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. હવે જેવી માલધારી સ્ત્રી ડણક સાંભળે છે કે તરત જ ચોંકી જાય છે અને તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓશાણ આવ્યું. ઓશાણ એટલે યાદ કે પોતાની સાથે પોતાના બાળકને પણ લઈને આવી હતી. એને અચાનક જ યાદ આવે છે તેનો જીવ અડધો થઈ ગયો. જીવ અડધો થઈ જવો એટલે ખૂબ ચિંતા થવી. એને અચાનક યાદ આવે છે સિંહણની ડણક સાંભળે છે એને ખબર પડી જાય છે આસપાસમાં જ સિંહ છે અને પોતાની સાથે એમનું બાળક આવેલું હતું. એને અચાનક જ યાદ આવે છે અને એમને એકદમ ચિંતા થવા લાગે છે. પરગઠિયાને પડતા મૂકી એને દોર મૂકી. એમને જે લાકડા વીણેલા હોય છે એનો એ ઘા કરી દે છે, ફેંકી દે છે અને પોતે દોડે છે એમના બાળકને શોધવા માટે. પોતાના હૃદયના ટુકડાને રેઢું મૂકવા બદલ મનોમન પછતાવો કરતી હાંફળી ફાંફળી દોડી. પોતાના હૃદયનો ટુકડો, હૃદયનો ટુકડો એટલે ખૂબ વહાલો એવો એમનો દીકરો છે એમને રેઢો, રેઢું એટલે રખડતું, એમને પોતાની સાથે લેવાના બદલે રખડતું છોડી દીધું હતું. એના માટે એ પોતાના મનમાં એમને ખૂબ પછતાવો થાય છે અને હાંફળી ફાંફળી એને શોધવા માટે એ દોડે છે. ખૂબ ઉતાવળે એના બાળકને શોધવા માટે એ દોડે છે. પરંતુ કાંઠ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો તેમની સામેનું દ્રશ્ય જોયું ને તેમને આંખે ચક્કર આવી ગયા. કાંઠ વટાવી એટલે કાંટાળી જાડીઓ હોય એ જાડીઓ થી ભરેલો રસ્તો છે એ વટાવી અને એ ભેખડ પાસે પહોંચે છે અને ભેખડ પાસે આવી અને એ જુએ છે તો સામેનું દ્રશ્ય જોઈ અને એ જે સ્ત્રી છે એને ચિંતાના કારણે, ડરના કારણે એકદમ ચક્કર છે એ આવવા લાગે છે. ધરતી ગોળ ગોળ ફરતી લાગીને પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. એમણે ભેખડ પાસે આવીને જે જોયેલું એ દ્રશ્ય જોઈ અને એ સ્ત્રી છે એને ચક્કર આવવા માંડે છે. આખી દુનિયા છે એ ગોળ ગોળ ફરતી લાગે છે અને પોતાનું અસ્તિત્વ એમને ભૂલાતું દેખાયું. વાત એમ હતી એ સ્ત્રીએ એવું શું જોયું કે એમને ચક્કર આવવા લાગ્યા. વાત એમ હતી કે ભેખડની બપોરમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હતો. એ જે ભેખડ હતી એ ભેખડ પાસે જે બખોલ હતી એ બખોલની અંદર સિંહણ છે એ સિંહણે આગલા દિવસે જ બચ્ચાને જન્મ આપેલો. એટલે બે બચ્ચા ભૂડમાં હતા. ભૂડ એટલે સિંહની ગુફા. એ જે ગુફા છે એ ગુફાની અંદર બે બચ્ચા હતા અને આગલા દિવસે જે બચ્ચા છે એનો જન્મ થયેલો એકદમ નાના એવા એ બચ્ચા હતા. એમાંનો એક બહાર નીકળી આવેલું. એ બે બચ્ચા છે ને એમાંથી એક બચ્ચું છે ને એ ચાલી અને બોર્ડની બહાર નીકળી જાય છે. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ એની માં છે સિંહણ છે એ
મારણ કરવા માટે બહાર બોર્ડની બહાર નીકળેલી હતી તો એની પાછળ પાછળ આ બચ્ચું છે એ પણ બોર્ડની બહાર નીકળી ગયું હોય છે પણ સિંહણને એ વાતની ખબર હોતી નથી પરંતુ માનવ બાળને ગંધે સિંહણ તરત જ પોતાના બોર્ડ તરફ પાછી પોતાના બોર્ડ તરફ પોતાના વાહન સોયાના રક્ષણ માટે દોડી આવેલી એ સિંહણ છે સિંહ છે એની સૂંઘવાની શક્તિ છે એ ગજબની હોય છે એ ખૂબ દૂરથી પણ ગંધ છે એ સૂંઘી અને પારખી શકે છે પોતે આસપાસ મારણના તપાસમાં ગયેલી શિકાર કરવા માટે ગયેલી હોય છે ત્યાં એમને કોઈ માનવ બાળની ગંધ આવે છે આથી એ તરત જ પોતાના બાળકોના રક્ષણ માટે સિંહણ છે એ શિકાર કરવાનું પડતું મૂકી અને એમના બાળકના રક્ષણ માટે પોતાના બોર્ડ તરફ દોડી આવે છે જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેમણે દૂરથી જ ત્રાળ નાખી હવે પોતાના બાળક છે બાળકને પેલો બાળક નાનો છોકરો છે માનવ બાળ છે એ ઉઠાવીને લઈ જાય છે આ એ જુએ છે કે તરત જ એ દૂરથી જ ત્રાળ પાડે છે આ બાજુ પેલી માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી આવી હતી એક તરફ સિંહણ હતી કે જે માનવ બાળની ગંધ આવતા પોતાના બાળકના રક્ષણ માટે એ શિકાર કરવા ગયેલી ત્યાંથી જંગલમાંથી દોડીને આવેલી જ્યારે બીજી તરફ માલધારી સ્ત્રી પણ પોતાના શિશુના રક્ષણ માટે દોડી આવેલી હતી વચ્ચે બે ભૂલકા એક માનવ દેહધારી અને એક પશુ દેહધારી કુદરતની કેવી બલિહારી બલિહારી એટલે ખૂબી કે આ કુદરતની કેવી ખૂબી હતી કે બંને તરફ માતા હતી અને એ બંને માતાઓની વચ્ચે બે ભૂલકા હતા બે બાળક હતા એક હતું માનવ દેહધારી માનવ શરીર ધારણ કરનાર અને બીજું હતું પ્રાણીના શરીર ધારણ કરનાર આવા બે ભૂલકા હતા અને બંનેની માતા છે એમના રક્ષણ માટે દોડી આવેલી હતી માલધારી સ્ત્રીએ દૂર રહી રહીએ પોતાના બાળકને બહલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી છોડી દે બેટા છોડી દે હવે માલધારી સ્ત્રી છે એ જુએ છે કે એનું બાળક હોય છે એમણે સિંહનું બચ્ચું તેડેલું હોય છે અને સિંહણ છે એ પાછળ આવતી હોય છે ત્યારે દૂરથી જ માલધારી સ્ત્રી છે એ પોતાના બાળકને એ સિંહનું બચ્ચું છે એ છોડી દેવા માટે એ દૂર રહીને જ બૂમ પાડે છે અને દૂર રહીને જ એમને એ બચ્ચું છે એને છોડી દેવા માટે કહે છે પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ છોડે કોઈ પણ બાળક છે એને ગલુડિયા છે બિલાડીના નાના નાના બચ્ચા હોય એમની સાથે રમવું ખૂબ ગમતું હોય હવે આવું સરસ મજાનું એક અદ્ભુત રમકડું બાળકના હાથ લાગ્યું હતું બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી એ બાળક છે એ કેમ કરી અને આવું સરસ મજાનું રમકડું છે એ છોડે માનો જીવ તાળવે છૂટ્યો જીવ તાળવે છૂટવો એટલે એકદમ ગભરાઈ જવું કે હમણાં કંઈક થઈ જશે એવી સ્થિતિ છે એ ઊભી થાય છે પાછળ ઘુરઘાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી કોણ જાણે ક્ષણમાં શું બનશે સિંહણ છે એ પોતાના બાળકના બચ્ચાના રક્ષણ માટે બાળક છે એ પાછું મેળવવા માટે માનવ બાળ જતું હતું એમની પાછળ પાછળ એમની એકદમ નજીક આવી ગઈ હતી અને કોણ જાણે ક્ષણમાં શું બની જશે ક્ષણ એટલે કે પળની અંદર શું થશે એ સિંહણ છે એ જો વધારે ગભરાઈ ગઈ હોત તો એ બાળક ઉપર હુમલો પણ કરી શકે માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી છોડી દે બેટા મૂકી દે એ માનવ સ્ત્રી હતી એણે પોતાના બાળકને છેલ્લે મનાવતી હોય એવી રીતે એ ચીસ પાડતા બોલે છે કે બેટા છોડી દે એને તું છોડી દે સિંહણ પણ બાળકથી ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ આવતી ઘુરઘાટ કરતી હતી તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું સિંહણ છે એ સિંહણ પણ બાળક છે એનાથી માત્ર 7 ફૂટ જ દૂર
બાળકની પાછળ પાછળ ઘુરકાટ કરવો એટલે ગુસ્સાથી અવાજ કાઢવો, ગુસ્સા ગુસ્સે થઈ અને અવાજ કરતી કરતી એ બાળકની પાછળ ચાલતી હતી. એની આંખોમાં અજીબ પરિવર્તન આવી રહ્યું હતું, કારણ કે એના બાળકને કોઈ ઉઠાવીને લઈ જઈ રહ્યું હતું. આથી સિંહણ પણ ગુસ્સામાં અવાજ કરતી કરતી બાળકની પાછળ પાછળ સાવ નજીક ચાલતી હોય છે. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. માલધારી બાળક છે એ સિંહનું જે બચ્ચું છે એને છોડી દે છે, દોડી ને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ માની ગોદમાં ચાલ્યું ગયું. એ બાળકને છોડી, એમની પાસે જે સિંહ બાળક એમને છોડી અને દોડી અને એમની માં છે એમના ખોળામાં બેસી જાય છે. બીજી બાજુ પેલું સિંહ શિશુ છે એ પણ દોડી અને એમની માના ખોળામાં ભરાઈ જાય છે. સામ સામે બે માતાઓ અને વચ્ચે એમના બે શિશુઓ, સામ સામે બે માતા હતી અને એ બંનેની વચ્ચે બંનેના બાળકો હતા. ઘડી બે ઘડી બંને માતાએ આંખ મિલાવી, ઘડી બે ઘડી એટલે કે એક ક્ષણ માટે બંને માતા છે એ એકબીજાની આંખોમાં નજર પૂરવી અને જુએ છે. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર, તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું. માલધારી સ્ત્રી છે એ પોતાના બાળકને લઈ પાછા પગે પોતાના ઘેર પોતાના નેસની અંદર જાય છે. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની ગોદમાં જવું હતું. માલધારી સ્ત્રી જાય છે, જ્યારે સિંહણ છે એ પણ પોતાના બાળકને મેળવી અને ખુશ થઈ જાય છે અને પોતાના બાળકને લઈ અને પોતાના બોટ તરફ પોતાના ઘર તરફ સિંહણ પણ જવા લાગે છે. બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ. બંને માતા જે પોતાના બાળકના રક્ષણ માટે દોડી આવી હતી એ બંને માતાને પોતાના બાળક છે એ હેમ હેમ મળી જાય છે અને બંને માતા છે એ આ બંનેના બાળકને લઈ અને પોતપોતાના ઘરે જાય છે. તેમના ખોળિયા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો. ખોળિયા એટલે શરીર. બંને માતાઓ છે એ માતાઓના શરીર છે એ જ જુદા હતા, પરંતુ બાળક પ્રત્યેના એમના હૃદયની અંદર રહેલા પ્રેમમાં કોઈ જાતનો ફરક ન હતો. માણસ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. માણસ હોય કે પશુ હોય, દરેકની અંદર માતા છે એ માતાનું હૃદય છે એ એક જ સરખું હોય છે. માત્ર માણસ જ એના બાળકને પ્રેમ કરે છે એવું હોતું નથી, પરંતુ પશુ પક્ષી જીવ જંતુ દરેકે દરેક માં એ માતા છે એમને એનું બાળક છે એ ખૂબ વહાલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે ચકલીના બચ્ચું જ્યારે નાનું હોય ત્યારે ચકલી છે એ મોઢાની અંદર એમના માટે ચણ લાવી અને એની ચાંચની અંદર આપતા આપણે જોતા હોઈએ છીએ. વાંદરું છે એ જ્યારે વાંદરાનું બચ્ચું નાનું હોય ત્યારે વાંદરી એ બચ્ચાને પોતાની છાતીએ વળગાડી અને એક ડાળેથી બીજે ડાળે કૂદતી હોય છે. ગાયને પણ તમે ઘણી વખત એમના વાછરડાને પ્રેમથી ચાટતી જોઈ હશે. કૂતરી હોય છે એ પણ પોતાના ગરુડિયાને પ્રેમથી ચાટતી હોય છે, એમની સાથે ગેલ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ હોય કે પશુ હોય, બધામાં માતૃ હૃદય તો સૌના સરખા. માતાનું હૃદય બાળક માટે માતાના હૃદયમાં રહેલો પ્રેમ છે એ સરખો જ હોય છે. માતૃ પ્રેમ માતાનું ઋણ છે એ આપણે ક્યારેય અદા કરી શકતા નથી, કારણ કે એક માતા છે જે એના બાળક માટે ભોગ આપે છે એનું ઋણ છે એ માતાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેસન છે આ લેસનની અંદર આપણને એ જાણવા મળે છે, એ શીખવા મળે છે કે માતાનો પ્રેમ, પછી એ માણસ હોય કે પશુ પક્ષી હોય, દરેકની અંદર માતૃપ્રેમ છે એ જોવા મળે છે. અને એટલા માટે જ માતૃપ્રેમ વિશે ઘણા બધા કવિતા, નિબંધ, લેસન છે એ લખાયેલા હોય છે, કારણ કે
प्रेम छे बाळक माटेनो जे प्रेम छे ए माताना हृदयनी अंदर अखूट भंडार छे ए प्रेमनो भरेलो होय छे पछी ए भले माणस होय के पशु होय। तो विद्यार्थी मित्रों अहीं आ लेसन पूरु थाय छे। विद्यार्थी मित्रों आजे आपणे क्रिया विशेषण विषे शीखीशुं। क्रिया विशेषण कोने कहेवाय? जे पदो शब्दो छे ए क्रिया पदनी साथे आवीने क्रियाना अर्थमां वधारो करे छे तेने क्रिया विशेषण कहेवाय छे। वाक्यनी अंदर जे पदो क्रियाना अर्थमां वधारो करे छे एमने क्रिया विशेषण कहेवाय छे। विद्यार्थी मित्रों आपणे विशेषण विषे भणी चुक्या छीए, तमने खबर छे કે જે નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે। તેવી જ રીતે જે શબ્દો છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેમને ક્રિયા વિશેષણ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ ક્રિયા થઈ છે ત્યારે એ ક્રિયા થઈ કે નહીં, ક્યારે થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ, ક્યાં થઈ, આ બધું જ ક્રિયા વિશેષણ છે એ બતાવે છે। એટલે કે જે ક્રિયા થઈ છે એમની જે વિશેષતા છે એ ક્યાં થઈ, ક્યારે થઈ, કેવી રીતે થઈ, શા માટે થઈ, થઈ કે નહીં, આ બધું ક્રિયા વિશેષણ દ્વારા આપણે જાણી શકીએ છીએ। તો ચાલો થોડાક ઉદાહરણ દ્વારા આપણે ક્રિયા વિશેષણ વિશેની માહિતી મેળવીએ। અહીંયા ઉદાહરણો છે એ આપેલા છે। દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આ જીવન જજુમવું પડે છે। દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આ જીવન જજુમવું પડે છે। હવે આ વાક્ય તમે જોશો તો આ વાક્યની અંદર જજુમવું પડે છે એ ક્રિયાપદ છે, બરાબર છે, એ ક્રિયા થઈ છે। એ ક્રિયાની વિશેષતા બતાવવા માટે આ જીવન શબ્દ છે એ લગાવેલો છે। એટલે કે આ જે ક્રિયા થાય છે એ ક્રિયા આ જીવન થાય છે એવી વિશેષતા છે એ બતાવે છે। તો આ જીવન શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે। બાળકે તેમને વહાલપૂર્વક ગોદમાં લઈ લીધું, બરાબર। આ જે વાક્ય છે આ વાક્યની અંદર ગોદમાં કેળી લીધું, બરાબર, તો એ ક્રિયાપદ છે। હવે એમાં એ જે ક્રિયા થઈ છે તેડવાની, એ ક્રિયા કઈ રીતે થઈ છે એ બતાવવા માટે અહીં શબ્દ મૂક્યો છે વહાલપૂર્વક। બાળક છે એને વહાલપૂર્વક તેને ગોદમાં તેડી લીધું, તો આ ક્રિયા કઈ રીતે થઈ છે એ બતાવે છે। તો વહાલપૂર્વક શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે। કોણ જાણે ક્ષણમાં શું બનશે, બરાબર, તો શું બનશે એ ક્રિયાપદ છે અને ક્ષણમાં એ ક્રિયા છે એ ક્યારે બનશે એ ક્ષણમાં શબ્દ છે એ બતાવે છે। તો અહીં ક્ષણમાં શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે। સિંહણની આંખમાં અજીબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું। સિંહણ છે એ સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું। તો હવે જે પરિવર્તન આવી રહ્યું હતું એ ક્રિયાપદ છે, બરાબર છે, પરંતુ એ પરિવર્તન આવવાની ક્રિયા છે એ કઈ રીતે થતી હતી, તો ઝડપથી। તો અહીં ઝડપથી શબ્દ છે એ ક્રિયાની વિશેષતા બતાવે છે કે ક્રિયા થાય છે પરંતુ કઈ રીતે થાય છે, તો ક્રિયાની રીત બતાવે છે ઝડપથી। તો ઝડપથી છે એ ક્રિયા વિશેષણ છે। પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું। પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો ફૂલડા ચૂંટતું હતું એ ક્રિયાપદ છે, બરાબર છે, એ ચૂંટતું હતું એ ક્રિયાપદ છે। હવે એ જે ક્રિયા થાય છે ચૂંટવાની એ કઈ રીતે થાય છે, તો ધીમે ધીમે થાય છે, બાળક છે એ ધીમે ધીમે ફૂલડા ચૂંટે છે। તો અહીં ધીમે ધીમે શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે। હવે આ વાક્યની અંદર તમે જોશો તો અહીં ધીમે ફૂલડા ચૂંટતું હશે
વિશેષણો એવા હોય છે કે જેને બેવડાવવામાં આવે છે, એટલે કે બે વખત એમને બોલવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એનું એક ઉદાહરણ છે એ મેં તમને આપ્યું છે કે પપૈયું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું, અમે ધીમે ધીમે જતા હતા. આપણે પણ ઘણી વખત બોલીએ છીએ એક જે ક્રિયા વિશેષણ છે એને બેવડાવીને વાક્યની અંદર પ્રયોગ થતો હોય છે. બીજું પણ આવું એક ઉદાહરણ છે, કારણ કહીતો ફૂલાતા ફૂલાતા વડલા પર ચડ્યા. બરાબર, કાગડા ભાઈ તો ફૂલાતા ફૂલાતા વડલા પર ચડ્યા, વડલા પર ચડે છે, પરંતુ કઈ રીતે ચડે છે? ફૂલાતા ફૂલાતા ફૂલાવું એટલે શું? ખુશ થઈ જવું. તો અહીં ફૂલાતા શબ્દ એક વખત ના બદલે બે વખત ઉપયોગમાં લીધેલો છે. ફૂલાતા ફૂલાતા વડલા પર ચડ્યા, અમે દોડતા દોડતા ક્લાસમાં પહોંચ્યા. બરાબર, તો એ જે ક્રિયા વિશેષણ છે એને બેવડાવીને એટલે કે બે વખત ઉપયોગમાં લેવાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે વાક્યો છે એ વાક્યો પરથી તમે ક્રિયા વિશેષણ કોને કહેવાય એ સમજ્યા હશો. ક્રિયા વિશેષણ છે એ ક્રિયા જે કંઈ થાય છે એ ક્રિયા છે એની વિશેષતા છે એ બતાવે છે. એટલે કે ક્રિયા જે થાય છે એના અર્થમાં વધારો કરે છે. એ ક્રિયા ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, શા માટે થાય છે, એમના આધારે ક્રિયા વિશેષણ છે એમના ઘણા બધા પ્રકારો છે એ પણ હોય છે. પરંતુ ક્રિયા વિશેષણના પ્રકારો છે એ આપણે 9મા ધોરણની અંદર ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.